પરિચિત છો ખરું ને? આપણા સૂર્યમંડળમાં સૂર્યની આસપાસ ગ્રહો પરિક્રમણ કરે છે. ગ્રહ ઉપરાંત સૂર્યમંડળના બીજા પણ કેટલાક એવા પદાર્થો છે જે સૂર્યની આસપાસ પરિક્રમણ કરતા હોય છે. તેઓ પણ સૂર્યમંડળના સભ્યો છે, જેમ કે લઘુ ગ્રહો, ધૂમકેતુ, ઉલ્કા અને ઉલ્કાશિલા. મંગળ અને ગુરુની કક્ષા વચ્ચે ખૂબ મોટી જગ્યા છે. આ જગ્યા ખૂબ મોટી સંખ્યામાં આવેલા નાના નાના પદાર્થો દ્વારા રોકાયેલી છે, જે સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે તેને લઘુ ગ્રહો કહે છે. ધૂમકેતુ પણ આપણા સૂર્યમંડળના સભ્યો છે. તેઓ સૂર્યની આસપાસ ખૂબ જ લાંબી વૃત્તીય કક્ષામાં પરિક્રમણ કરે છે. તેમનો સૂર્યની ફરતે પરિક્રમણનો સમયગાળો સામાન્ય રીતે ખૂબ મોટો હોય છે. સામાન્ય રીતે ધૂમકેતુ એક તેજસ્વી શીર્ષની સાથે લાંબી પૂંછડી ધરાવે છે. તે જેમ જેમ સૂર્યની નજીક આવે છે તેમ તેમ તેની પૂંછડી મોટી થતી જાય છે. ધૂમકેતુની પૂંછડી હંમેશા સૂર્યની વિરુદ્ધ તરફની દિશામાં લંબાયેલી હોય છે. ઘણા ધૂમકેતુઓ એક નિશ્ચિત સમયગાળા બાદ દેખાવા માટે જાણીતા છે. હેલીનો ધૂમકેતુ દર 76 વર્ષે દેખાય છે. છેલ્લે 1988માં દેખાયો હતો. તમે હેલીનો ધૂમકેતુ ક્યારે જોઈ શકશો? ગણતરી કરી જુઓ. કેટલાક લોકો એવું માને છે કે ધૂમકેતુ યુદ્ધ, રોગચાળો અને પૂરના એંધાણ જેવી આપત્તિઓ લઈને આવે છે, પરંતુ આ બધી જ માન્યતાઓ અને અંધશ્રદ્ધા છે. ધૂમકેતુનું દેખાવું એ કુદરતી ઘટના છે. તેનાથી ડરવાનું કોઈ કારણ નથી. સ્વચ્છ આકાશમાં જ્યારે ચંદ્ર પણ ન હોય તેવી રાત્રે તમે ક્યારેક કોઈ તેજસ્વી લીસોટો જોયો હશે. સામાન્ય રીતે તેને ખરતા તારા કહે છે. જો કે તે તારા નથી, તે ઉલ્કા છે. ઉલ્કા હકીકતમાં એક નાનકડો અવકાશી પદાર્થ છે. તે પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય છે તે સમયે તેની ઝડપ ખૂબ વધારે હોય છે. વાતાવરણના ઘર્ષણને કારણે તે ગરમ થઈ જાય છે. તે ઝડપથી સળગી અને વરાળ થઈ ઉડી જાય છે. એટલા માટે જ તેજસ્વી લીસોટો થોડા સમય માટે જ દેખાય છે. આપણે આવા તેજસ્વી લીસોટાને જોઈ ભગવાન પાસે કોઈ વરદાન માંગતા હોઈએ છીએ, ખરું ને? કેટલીક ઉલ્કાઓ ખૂબ જ મોટી હોય છે, માટે તે સંપૂર્ણ સળગી જાય તે પહેલા પૃથ્વી સુધી પહોંચી જાય છે. જે પદાર્થ પૃથ્વી સુધી પહોંચે છે તેને ઉલ્કાશિલા કે ઉલ્કાપિંડ કહે છે. સૂર્યમંડળ ક્યાં ક્યાં આ પદાર્થોનું બનેલું છે તે જાણવામાં ઉલ્કાશિલા વૈજ્ઞાનિકોને મદદ કરે છે. જ્યારે પૃથ્વી ધૂમકેતુની પૂંછડી પાસેથી પસાર થાય છે ત્યારે ઉલ્કાની હારમાળાઓ દેખાય છે. તેને ઉલ્કા વર્ષા કહે છે. વર્ષ દરમિયાન ઘણી વખત આવી ઉલ્કા વર્ષા જોવા મળતી હોય છે. કેટલીક ઉલ્કા વર્ષા દર વર્ષે ચોક્કસ સમયગાળે થતી જોવા મળે છે.